એ તો આજે નિર્જળા એકાદશી છે, એટલે કે ભીમ અગિયારસ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ દિવસે લોકો ભગવાનની પૂજા કરતા હોય છે, નિર્જળા જે ઉપવાસ છે તે રાખતા હોય છે, ત્યારે ભગવાન વિષ્ણુને જળનો ઘડો અને ફળ અર્પણ થાય છે. જગન્નાથજીના મંદિરે પણ ભક્તો જળનો ઘડો અર્પણ કરે છે, ત્યારે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પણ આ વર્ષે નીકળવા જઈ રહી છે. તે વચ્ચે મંગળવારે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળશે. વાત કરવામાં આવે તો આજે નિર્જળા એકાદશી છે, એટલે ભીમ અગિયારસ છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ભગવાન જગન્નાથના મંદિરની અંદર સમગ્ર જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. જગન્નાથજીના મંદિરે પણ ભક્તો જળનો જે ઘડો છે તે અર્પણ કરવા માટે જતા હોય છે, ત્યારે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા આ વર્ષે નીકળવાની છે. વાત કરવામાં આવે તો 2 વર્ષથી કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હતો, તેના કારણે આ જે રથયાત્રા હોય કે પછી જળયાત્રા હોય તે ધામધૂમથી ઉત્સાહથી ભક્તોની શ્રદ્ધાળુઓની જે હાજરી છે તેના વગર કરવામાં આવી છે. પરંતુ આ વર્ષે જ્યારે કોરોનાના કેસો નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, ત્યારે હવે આ વર્ષે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે નીકળવાની છે. 145મી રથયાત્રા આ વખતે નીકળવા જઈ રહી છે, પરંતુ તે પહેલા મંગળવારે ભગવાન જગન્નાથજીની જળયાત્રા પણ નીકળશે. તો દર્શક મિત્રો, દ્રશ્યોની અંદર જોઈ શકો છો, આ દ્રશ્યો છે ભગવાન જગન્નાથજીના મંદિરના, કે જે અમદાવાદ શહેરના સરસપુર ખાતે આવેલા છે, જેમાં જગન્નાથજીના મંદિરે ભક્તો જળનો ઘડો અર્પણ કરવા માટે હાલ ત્યાં પહોંચેલા જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે શ્રદ્ધાળુઓ ભારે માત્રામાં હાલ ત્યાં એકત્ર થવા પામ્યા છે, ત્યારે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા આ વર્ષે નીકળવાની છે. પરંતુ જ્યારે રથયાત્રા નીકળતી હોય તે પહેલાં જળયાત્રા નીકળતી હોય છે, ત્યારે મંગળવારે ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે તે નીકળશે. આપ દ્રશ્યોની અંદર જોઈ શકો કે શ્રદ્ધાળુઓ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે, મનમાં ઉમંગ સાથે ત્યાં દર્શન કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. ત્યારે આજે નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસ છે, અને આ દિવસે લોકો ઉપવાસ કરતા હોય છે. નિર્જળા એટલે કે પાણી વગરનો ઉપવાસ કરતા હોય છે, અને ભગવાન જગન્નાથજીના જે દર્શન માટે તેઓ પહોંચતા હોય છે. ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરના, કે જ્યાં શ્રદ્ધા તો દર્શક મિત્રો મહત્વપૂર્ણ કહી શકાય કે લોકો હાલ જે ભક્તો છે, શ્રદ્ધાળુઓ છે, તેઓ હાલ ત્યાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જળનો ઘડો કે જ્યારે જગન્નાથજીને અર્પણ કરવામાં આવતો હોય છે, ત્યારે લોકો ત્યાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે જળનો ઘડો લઈને ત્યાં પહોંચ્યા છે. ફળ અર્પણ કરવામાં આવતા હોય છે. આજના દિવસનું ધાર્મિક મહત્વ ખૂબ જ રહેલું છે. ભગવાન જગન્નાથજીના મંદિરે ભક્તો જળનો ઘડો અર્પણ કરવા માટે પહોંચતા હોય છે. તો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, ભગવાન જગન્નાથજીના મંદિરે જે શ્રદ્ધાળુઓ છે તેઓ જળનો ઘડો લઈને પહોંચ્યા છે, ત્યારે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આ વર્ષે નીકળવા જઈ રહી છે. 2 વર્ષ દરમિયાન કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હતો, તે દરમિયાન જે શ્રદ્ધાળુઓ વગર એક વખત તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવી હતી. નિર્જળા અગિયારસ છે. નિર્જળા અગિયારસનું ઘણું મહત્વ હોય છે. ખાસ કરીને વાત કરીએ કે એને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. જગન્નાથ મંદિરે મોટી સંખ્યામાં લોકો જે છે, ભક્તો જે છે, તે અહીંયા પાણી તેમજ ફ્રૂટ એટલે કે ફળ ચડાવે છે. અત્યારે પણ જે ભક્તો જે છે તે અત્યારે માટલીમાં જે જળ છે તે જળ લઈને અને ખાસ કરીને ફળ લઈને અહીંયા આવતા હોય છે, ભગવાનના ચરણોમાં અર્પણ કરતા હોય છે. અત્યારે પણ ભગવાન જગન્નાથજીના જે મંદિર છે ત્યાં આગળ વહેલી સવારથી જે લોકો જે છે તે અત્યારે અહીંયા જળ અર્પણ કરવા આવ્યા છે, અને સાથે જ એનું મહત્ત્વ પણ ઘણું રહેલું છે. કારણ કે જે પ્રમાણે ભીમ અગિયારસ કહેવાય છે, નિર્જળા અગિયારસ છે, ભક્તો સાથે જ વાત કરીશું. કારણ કે જે પ્રમાણે વહેલી સવારથી તેઓ અહીંયા આવતા હોય છે. માસી, શું કહેશો, આજના દિવસે આપે અહીંયા જળ અર્પણ કર્યું છે અને સાથે જ શું મહત્ત્વ છે, અને આપ કેટલા વર્ષથી આવો છો? અમે લગભગ ઘણા વર્ષથી આવીએ છીએ, લગભગ 30 વર્ષથી આવીએ છીએ, અને ભગવાનને આજે જળ ચડાવવાનું બહુ જ મહત્ત્વ છે. આજે નિર્જળા એકાદશી છે અને ભીમ અગિયારસ પણ છે, અને ભગવાનને જળ ચડાવવાનું બહુ બહુ મહત્ત્વ છે, અને અમારી બધી મનોકામના જગન્નાથજી ભગવાન પૂર્ણ કરે છે. ખૂબ
ચોક્કસ શું કહેશો માસી, આપ પણ અહીંયા આવ્યો છો આજના દિવસે, આજનું મહત્વ અને ખાસ કરીને ભગવાનને શું કહેશો? આજે ભીમ અગિયારસ, ભગવાનના દર્શન કરીને બહુ બહુ આનંદ થાય છે. અને જેલા અગિયારસ કહેવાય, આઈએ દર્શન કરવા આઈએ તો સારું અનુભવ થાય. ચોક્કસ વહેલી સવારથી જે ભક્તો જે છે મંદિરમાં આવી રહ્યા છે અને મંદિરમાં જે દર્શન પણ કરી રહ્યા છે, આજના દિવસનું જે મહત્વ છે તે ખૂબ જ મહત્વ વધુ રહેલું છે. કારણ કે જે પ્રમાણે ભક્તો જે છે નિર્જળા અગિયારસના દિવસે જે એક મહત્વમાં છે કે અહીંયા માટલીમાં અહીંયા જે પાણી આપીને અને ખાસ કરીને અર્પણ કરવામાં આવી રહે છે, વહેલી સવારથી જ જે ભક્તો જે છે તે અહીંયા જે દર્શન કરવા આવે છે અને સાથે જ ભગવાનના જે માટલીમાં પાણી ચડાવી તેમજ ફળ અર્પણ કરીને આ જે પંખો છે તે પણ અર્પણ કરતા હોય છે. તો વહેલી સવારથી જ ભક્તો જે છે તે અહીંયા નિર્જળા એકાદશી છે અને સાથે જ જે ભીમ અગિયારસ છે તેમાં રણછોડજીના અને ખાસ કરીને જગન્નાથજી તેમજ બહેન સુભદ્રાજી બળભદ્રજીના દર્શન કરવા માટે વહેલી સવારથી આવતા હોય છે. માટલી તેમજ સફેદ કપડુંને ઉપર જે ફ્રૂટ છે એટલે કે ફળ છે જે ભગવાનને ફળફળાદી વધુ પસંદ હોય છે ત્યારે અત્યારે વહેલી સવારથી જે ભક્તો છે તે ભક્તો અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે અને સાથે જ જળ પણ ભગવાનને અર્પી રહ્યા છે. કઈ આવનારા એટલે કે મંગળવારે ભગવાનની જળયાત્રા પણ છે ત્યારે પણ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા દર્શન કરવા આવતા હોય છે. પરંતુ આજે અગિયારસનું અલગથી મહત્ત્વ રહેલું છે, જળ ચડાવવાનું અલગથી મહત્ત્વ રહેલું છે, જેથી વહેલી સવારથી જે લોકો છે તે ભક્તો જે છે તે મંદિરે ઉમટી રહ્યા છે. કેમેરા પર્સન અજયની લેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. આપે આ દ્રશ્ય ના ખંડેલવાલ હે. ये जो जगन्नाथ मंदिर है ना, इसका बहुत महत्व है. वैसे तो हम लोग हर ग्यारस को यहाँ पे आते हैं, लेकिन आज की ग्यारस का बहुत ज्यादा ही महत्व है. आज भीम ग्यारस बोलते हैं, आज के दिन निर्जला रह के उपास करते हैं और होती है जो पंखी चढ़ाते हैं. बाकी आज की ग्यारस तो भीम, जो दुर्योधन के भाई भीम थे, उन्होंने भी ये ग्यारस निर्जला रह करके करी थी. तो आज की ग्यारस का हम बहुत ज्यादा मतलब हम लोग मानते हैं. તો દર્શક મિત્રો, જે પ્રકારે આપે હાલ દ્રશ્યો જોયા, આજે નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસ છે. શ્રદ્ધાળુઓ ભક્તો ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શનાર્થે હાલ પહોંચી રહ્યા છે અને જગન્નાથજીના મંદિરે ભક્તો જળનો ઘડો અને સાથે ફળ અર્પણ કરી રહ્યા છે. અને આજ પછી વાત કરવામાં આવે તો મંગળવારે ભગવાન જગન્નાથજીની જળયાત્રા પણ નીકળશે. સમાચારમાં આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની, તો હાલ મહારાષ્ટ્રમાં ચોમાસાએ આગમન કરી દીધું છે. મહત્વપૂર્ણ કે